લો થિયરી કરી હતી ને આપણે, હવે ઉદાહરણ અને પછી સ્વાધ્યાયના દાખલા. ઉદાહરણ 13 થી આપણી વાત શરૂ થશે. રેખાનું સમીકરણ 3x-4y+10=0 હોય તો તેનો ઢાળ અને એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ શોધો. તમને રેખાનું સમીકરણ એ આ સ્વરૂપમાં આપ્યું છે, 3x-4y+10=0. આપણે આની પહેલાના લેક્ચરમાં ઢાળ અને અંતઃખંડના સૂત્રો કર્યા છે, એ સૂત્રો બરાબર યાદ રાખજો. જો પેલા સહગુણકોની નોંધ કરીએ, એક્સ નો સહગુણક એ 3, વાય નો સહગુણક બી -4 અને ચળપદ સી 10. તો રેખાનો ઢાળ એટલે -a/b, તો એ થશે 3/4. પછી એનો એક્સ અંતઃખંડ, તો એનું સૂત્ર છે -c/a, -10/3. અને રેખાનો વાય અંતઃખંડ એટલે -c/b, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને, 10/4, એટલે કે 5/2. એ ત્રણેય સૂત્રો બરાબર યાદ રાખવાના. એમાં y=mx+c ને અંતઃખંડ સ્વરૂપને એ કઈ જરૂર નથી. તમે ત્રણ સૂત્રો યાદ રાખો, ઝડપથી પતી જશે કામ. ઓકે, ઉદાહરણ 14. રેખા √3x+y-8=0 સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરો, તે પરથી પી અને ઓમેગા, આપણે આલ્ફા કીધું છે, આલ્ફા એની કિંમત શોધો. રેખાનું સમીકરણ આપણને આ સ્વરૂપમાં આપ્યું છે, √3x+y-8=0. હવે એને તમે બે રીતે ગણી શકો. તમારે પી આલ્ફા સ્વરૂપમાં સમીકરણ લખવાનું છે, પી અને આલ્ફાની કિંમત શોધવાની છે. પહેલા તો એ સમીકરણમાંથી અચળ પદ એને આપણે સોરી જમણી બાજુ લઈ જઈએ, +y=8. હવે એક રીત આ થાય, આપણે જ્યારે પી આલ્ફા સમીકરણની વાત કરતા હતા ને, તો ax+by+c=0 એના દરેક પદને આપણે √s² + b² એના વડે ભાગ્યા હતા, બરાબર. તો એક ગોઠવણ એ થાય. પછી બીજી રીત પણ કહું તમને, a=√3 b=1. તો સમીકરણના દરેક પદને √s² + b² એટલે થશે 2, એના વડે ભાગતા તો આપણું સમીકરણ થશે √3/2x + 1/2y=4. આ તમારી ટેક્સ્ટ બુકની રીત છે. હો, અહીંયા કોસ અને અહીંયા સાઇન જોઈએ ને, તો √3/2 એટલે cos 30, બરાબર. એક્સને આગળ લઈ લઈએ છીએ અને 1/2 એટલે sin 30 = 4. તમે રેડિયન માપમાં પણ લખી શકો, x cos π/6 + y sin π/6=4. તો એને x cos α + y sin α =
પી સાથે સરખા હોતા અલ્ફા બરાબર પાઈ બાય સિક્સ અથવા ત્રીસ અંશ લખો તો પણ ચાલે પી ઇક્વલ ટુ ફોર એ દાખલો આમ પણ ગણી શકશો તમે આપણે ફરીથી સમીકરણ લખી અને શરૂ કરીએ રૂટ થ્રી એક્સ પ્લસ વાય માઇનસ એટ ઇક્વલ ટુ ઝીરો એ એટલે એક્સ નો સહગુણક બી એટલે વાય નો સહગુણક અને સી એટલે અચળ પદ એ ઋણ છે સી ઋણ હોય ને ત્યારે કોસ અને સાઇન ના જે સૂત્રો આપણે લખ્યા હતા ને યાદ કરો એ ધન હોય સી ઋણ તો કોસ આલ્ફા સાઇન આલ્ફા ધન અને સી ધન તો કોસ આલ્ફા સાઇન આલ્ફા ઋણ કોસ આલ્ફા એ અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે રૂટ થ્રી અપોન રૂટમાં થ્રી પ્લસ વન એટલે રૂટ થ્રી બાય ટુ અને સાઇન આલ્ફા એટલે બી અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે વન અપોન અંડર રૂટ થ્રી પ્લસ વન એટલે વન બાય ટુ હવે આ બંને સમીકરણનું સમાધાન કરે એવી આલ્ફાની કિંમત તો કે ત્રીસ અંશ અથવા રેડિયન માપમાં ફાઈવ બાય સિક્સ અચ્છા પીનું સૂત્ર શું તો કે પી બરાબર માનાંક સી આપણે માનાંક જ રાખો ને આમ તો માઇનસ સી અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સીનું માન કેટલું આઠ રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આપણે બે વખત ગણ્યા છે એટલે હું ડાયરેક્ટ મૂકી દઉં છું ચાર બરાબર એટલે આલ્ફાને પી મળી ગયા રેખાનું પી આલ્ફા સ્વરૂપનું સમીકરણ અભિલંબ સ્વરૂપનું સમીકરણ રેખાનું અભિલંબ સ્વરૂપનું સમીકરણ તો એક્સ કોસ પાય બાય સિક્સ પ્લસ વાય સાઇન પાય બાય સિક્સ ઇક્વલ ટુ ફોર એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇક્વલ ટુ પી એમાં આલ્ફા અને પીની કિંમત મૂકી દીધી એટલે આ રીતે ગણી શકો આ રીતે પણ ગણી શકો ઓકે ઉદાહરણ પંદર જોઈએ રેખાઓ વાય માઇનસ રૂટ થ્રી એક્સ માઇનસ ફાઇવ ઇક્વલ ટુ ઝીરો અને રૂટ થ્રી વાય માઇનસ એક્સ પ્લસ સિક્સ ઇક્વલ ટુ ઝીરો વચ્ચેના ખૂણાનું માપ શોધો બે રેખાઓ આપી છે એક છે વાય માઇનસ રૂટ થ્રી એક્સ માઇનસ ફાઇવ ઇક્વલ ટુ ઝીરો રેખાઓ વચ્ચેનો ખૂણો એનું સૂત્ર આપણે અગાઉ શીખી ગયા છીએ દસ પોઈન્ટ બે પહેલાં બંને રેખાના ઢાળ એનું ક્રમ એમ વન અને એમ ટુ હોય ને તો ટેન આલ્ફા બરાબર માનાંકમાં એમ વન માઇનસ એમ ટુ છેદમાં વન પ્લસ એમ વન એમ ટુ પણ એનો ઉપયોગ કરો એ પહેલાં તમે રેખાના ઢાળની જ્યારે નોંધ કરો ને એમ વન અને એમ ટુ તો ચેક કરી લેવાનું છે કે એમ વન અને એમ ટુનો ગુણાકાર માઇનસ વન નથી જો એ માઇનસ વન થાય ને તો રેખાઓ પરસ્પર લંબ હોય તો એમની વચ્ચેનો ખૂણો એ સૂત્ર મૂકવાની જરૂર નથી પાઈ બાય ટુ પરસ્પર લંબ હોય એવી રેખા વચ્ચેનો ખૂણો નેવું અંશ અથવા પાઈ બાય ટુ આ રેખાનો ઢાળ સૂત્ર ખબર છે ને માઇનસ એ અપોન બી તો માઇનસ એની કિંમત કેટલી તો કે માઇનસ રૂટ થ્રી અને છેદમાં બીની કિંમત વન એટલે રૂટ થ્રી પછી બીજી રેખા એ સમીકરણ છે રૂટ થ્રી વાય માઇનસ એક્સ પ્લસ સિક્સ ઇક્વલ ટુ ઝીરો એનો ઢાળ એમ ટુ માઇનસ નિશાની એ એટલે એક્સનો સહગુણક એટલે માઇનસ વન અને બી એટલે વાયનો સહગુણક તો એ થશે વન અપોન રૂટ થ્રી તમે જુઓ એ બંનેનો ગુણાકાર એ માઇનસ વન નથી થતો તો લખવાનું નથી રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો
टेन आल्फा बराबर मन अंक में एम वन माइनस एम टू छेद में वन प्लस एम वन एम टू रूट थ्री माइनस वन अपॉन रूट थ्री छेद में वन प्लस रूट थ्री इन टू वन अपॉन रूट थ्री अंश ने छेद में लसा रूट थ्री राखशो अपने लसा उड़ी जाए बराबर है तो रूट थ्री इंटू रूट थ्री थ्री माइनस वन छेद में रूट थ्री प्लस रूट थ्री एट टू अपॉन टू रूट थ्री थी ने एट्ले वन अपॉन रूट थ्री टेन आल्फा नु मूल्य वन अपॉन रूट थ्री हो तो आल्फा के त्रीस अंश अथवा फाइव बाय सिक्स तमारी टेक्स्टबुक में रेखाओ वच्चे खूणा तरीके लघुकोण और गुरुकोण बे नाम आप लिखा है एक्चुअली रेखाओ वच्चे खूणो है ये लघुकोण है व्याख्यायित थयेलो है एटले आपणे हमेशा लघुकोण ज लखशू तमे पण लघुकोण ज लखजो नहींतर कॉम्पिटिटिव लेक्चर में अने आपणी बात में गड़बड़ थशे कारण के रेखाओ वच्चे खूणो व्याख्यायित थयेलो है बे रेखाओ परस्पर छेदती होय तो तेथी बनता खूणाओमांथी लघुकोणनुं माप इने बे रेखाओ वच्चेना खूणा तरीके व्याख्यायित करेलुं छे। सोल जुए साबित करो कि बी वन बी टू नॉट इक्वल टू जीरो माटे रेखाओ ए वन एक्स प्लस बी वन वाय प्लस सी वन इक्वल टू जीरो ए टू एक्स प्लस बी टू वाय प्लस सी टू इक्वल टू जीरो द्वारा दर्शाएल हो रेखाओ समांतर हो तो ए वन अपॉन बी वन इक्वल टू ए टू अपॉन बी टू रेखाओ परस्पर लंब हो तो ए वन ए टू प्लस बी वन बी टू इक्वल टू जीरो समांतर ने लंबनी बात आए एटले ए कोनी साथे संकळायेलू होय एना ढाळ साथे बराबर तो बन्ने रेखाना ढाळ ए आपणे लखी देशुं रेखा ए वन एक्स प्लस बी वन वाय प्लस सी वन इक्वल टू जीरो एनो ढाळ सपोज एने आपणे एम वन कहीए तो ए थशे माइनस ए वन अपॉन बी वन અને એ જ રીતે બીજી જે રેખા છે એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇક્વલ ટુ ઝીરો એનો ઢાળ એમ ટુ એટલે માઇનસ એ ટુ અપોન બી ટુ હવે રેખાઓ પહેલું છે રેખાઓ પરસ્પર સમાંતર હોય આપેલી રેખાઓ परस्पर समांतर हो आपणे परिणाम जोई लीधुं ने समांतर होय रेखाओ तो ने तो ज तेमना ढाळ समान होय माइनस ए वन अपॉन बी वन इक्वल टू माइनस ए टू अपॉन बी टू शू गोठवण करवानी छे कई नहीं खाली बे बाजू थी माइनस निशानी काढ नाखवानी छे ए वन अपॉन बी वन इक्वल टू ए टू अपॉन बी टू अथवा क्रॉस गुणाकार करी अने ए वन बी टू माइनस बी वन ए टू इक्वल टू जीरो आम पण पूछी सकाय लखी सकाय ए वन बी टू माइनस बी वन ए टू इक्वल टू जीरो अथवा ए वन बी टू इक्वल टू बी वन ए टू एम पूछी सकाय ने आ एना अलग अलग ऑप्शन आपणे आपीए छीए। अच्छा हवे एनो बीजो जे विकल्प छे જે રેખાઓ પરસ્પર લંબ હોય આપેલી રેખાઓ પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર એ માઇનસ વન થાય એમ વન અને એમ ટુની કિંમત એમ મૂકી દઈએ
माइनस ए वन अपॉन बी वन इंटू माइनस ए टू अपॉन बी टू इक्वल टू माइनस वन। आ माइनस माइनस प्लस थी गया એટલે એ વન એ ટુ છેદમાં બી વન બી ટુ ઇક્વલ ટુ માઇનસ વન, તો એ વન એ ટુ ઇક્વલ ટુ માઇનસ બી વન બી ટુ, અને તેથી એ વન એ ટુ પ્લસ બી વન બી ટુ ઇક્વલ ટુ ઝીરો। સત્તરમું ઉદાહરણ જોઈએ। રેખા x માઇનસ ટુ વાય પ્લસ થ્રી ઇક્વલ ટુ ઝીરો ને લંબ અને વન માઇનસ ટુ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો। લંબની વાત આવે એટલે ઢાળની જરૂર પડે, પેલા આપેલી રેખાનો ઢાળ ગણશું આપણે। રેખા x માઇનસ ટુ વાય પ્લસ થ્રી ઇક્વલ ટુ ઝીરો એનો ઢાળ માઇનસ એ અપોન બી યાદ છે ને, વન બાય ટુ, અથવા તમે રેખાના સમીકરણમાંથી વાયને કરતા બનાવો ને, તમે ટેક્સ્ટબુકમાં આપ્યું છે પણ એ જરૂર નથી, તમે સૂત્ર યાદ રાખજો, સૂત્રની બહુ જરૂર પડશે। આ તો એક અલ્ટરનેટ મેથડ છે એની, તમે વાયને કરતા બનાવીને લખો તો એ સમીકરણ છે ને વાય ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી સ્વરૂપનું થઈ ગયું, એટલે એક્સનો સહગુણક એ રેખાનો ઢાળ બતાવે। વાયને સૂત્રનો કરતા બનાવીને લખો ત્યારે એક્સનો સહગુણક છે એ રેખાનો ઢાળ દર્શાવે, એને લંબ રેખાનું સમીકરણ આપણે મેળવવાનું છે। તો એને લંબ રેખાનો ઢાળ શું કરવાનું છે, વ્યસ્ત કરીને વિરોધી, બરાબર। તો તેને લંબ રેખાનો ઢાળ એને આપણે એમ કહેશું, વ્યસ્ત કરી નાખો અને નિશાની ફેરવી નાખો। એ રેખા વન માઇનસ ટુ માંથી પસાર થાય છે, રેખા વન માઇનસ ટુ માંથી પસાર થાય છે, એટલે એ છે ને એક્સ વન વાય વન બિંદુ થી। તો તમે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અને રેખાનું સમીકરણ એ મેળવી શકો, બરાબર। એ બિંદુ તેથી y માઇનસ વાય વન ઇક્વલ ટુ એમ કૌંસમાં એક્સ માઇનસ એક્સ વન પરથી રેખાનું સમીકરણ y માઇનસ માઇનસ પ્લસ ટુ ઇક્વલ ટુ માઇનસ ટુ, ઢાળનું મૂલ્ય માઇનસ ટુ છે ને, બરાબર, x માઇનસ વન, તો y પ્લસ ટુ ઇક્વલ ટુ માઇનસ ટુ એક્સ પ્લસ ટુ, ગોઠવશું ને, ટુ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ઝીરો, ઓકે। તમારું જવાબ છે ને એમાં વાય ઇક્વલ ટુ માઇનસ ટુ એક્સ એમ લખવું છે, બરાબર, એ તો બે એક જ થયું ને। એના પછી ઉદાહરણ નંબર એક જ મિનિટ હો છોકરા, વન થ્રી ઝીરો સત્તરમું ઉદાહરણ થયું ને આપણે, ઉદાહરણ અઢાર એની વાત સમજીએ। બિંદુ થ્રી માઇનસ ફાઇવ થી રેખા થ્રી એક્સ માઇનસ ફોર વાય માઇનસ ટ્વેન્ટી સિક્સ ઇક્વલ ટુ ઝીરોનું લંબ અંતર શોધો। આપણે બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર એની વાત કરી છે ને, તો બિંદુને આપણે શું કહેશું, એક્સ વન વાય વન, યાદ આવે છે સૂત્ર, માનાંકમાં એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી છેદમાં રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બરાબર।
એટલે એક્સ વન વાય વન બિંદુ આપણે ઓળખાવી દીધું. હવે રેખાનું જે સમીકરણ છે એમાંથી એબીસી એને ઓળખાવી દઈએ. 3x-4y-26=0 બરાબર. તો એના પરથી એ બરાબર કેટલા, તો કે 3, બી બરાબર -4 અને સી બરાબર -26. સૂત્રમાં જ મૂકી દેવાના છે. પી બરાબર માનાંકમાં એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એની કિંમત 3, એક્સ વન કેટલા 3, બીની કિંમત -4, વાય વન કેટલા -5, સીની કિંમત -26, છેદમાં રૂટમાં એ સ્ક્વેર એટલે 3 નો વર્ગ, બી સ્ક્વેર એટલે -4 નો વર્ગ. એનું સાદુરૂપ આપી દે એટલે જવાબ 3×9 -20 -26 છેદમાં 3 નો વર્ગ 9 -4 નો વર્ગ 16. 29માંથી 26 ગયા ને 3, એનું માન એટલે 3 જ થાય ને, ધન સંખ્યા છે. અને આ 25 થાય એનું વર્ગમૂળ 5, એટલે બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર કેટલું 3/5. એના પછીનું ઉદાહરણ 19મું, બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર માનાંકમાં C1-C2 છેદમાં √a² + b² પણ તમને જે સમીકરણ આપ્યા હોય ને એમાં જોઈ લેવાનું, બંનેમાં એક્સ નો સહગુણક અને બંનેમાં વાય નો સહગુણક સમાન હોય તો કોઈ પ્રશ્ન નથી. ઉદાહરણ 19, એક સમીકરણ છે 3x-4y+7=0 અને બીજું સમીકરણ છે 3x-4y+5=0. તમે જુઓ બંનેમાં એક્સ નો સહગુણક સરખો છે, બંનેમાં વાય નો સહગુણક પણ સરખો છે, એટલે એ કાંઈ કરવાની જરૂર નથી. એ બરાબર 3, બી બરાબર -4. કોઈ પણ એક સમીકરણનું અચળ પદ એટલે C1 અને બીજા સમીકરણનું અચળ પદ એટલે C2 એ આડાવડાથી જઈએ તો ચિંતા નહીં કરતા, કારણ કે એના તફાવતનું માન ગણવાનું છે. માનાંકમાં C1-C2 એટલે આડાવડાથી જશે તો પણ એ જવાબ બદલાશે નહીં. આપણે પહેલા સમીકરણનું અચળ પદ C1 લઈએ અને બીજા સમીકરણનું અચળ પદ C2. તો સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતરનું સૂત્ર એટલે માનાંકમાં C1-C2 ના છેદમાં √a² + b² 7-5 નું માન છેદમાં √a² + b² 7માંથી 5 ગયા 2, એનું માન એટલે 2 થાય ને, અને આ રૂટમાં કેટલા થયા 9 ને 16 25, એટલે આપણો આન્સર થયો 2/5. ચલો અહીંયા આપણા ઉદાહરણની વાત એ પૂરી થઈ. હવે સ્વાધ્યાયના દાખલાઓની વાત સમજશું. કેટલા સૂત્રો તમારે પાકા કરવાના છે અત્યારે? ઢાળ અને અંતખંડ, પછી બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર, બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર અને અભિલંબ સ્વરૂપમાં કોસ આલ્ફા સાઇન આલ્ફા અને પી, આટલા સૂત્રો તૈયાર રાખવાના છે. એટલે દાખલા સમજાશે વ્યવસ્થિત. સ્વાધ્યાય 10.3 એનો પહેલો દાખલો, નીચે આપેલ સમીકરણોને ઢાળ અંતખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના ઢાળ અને વાય અંતખંડ શોધો. ઢાળ અંતખંડ એટલે કયું? y=mx+c બરાબર. એને એની સાથે સરખાવો એટલે એક્સ નો સહગુણક હોય એ શું છે ઢાળ, અને અચળ પદ હોય એ શું છે એનો વાય અંતખંડ. હવે એમાં પેલું x+7y=0 વાય ને કરતા બનાવો એટલે y =
वन बाय सेवन इंटू एक्स एटलू तो आवड़ी जाए ने, वाई इक्वल टू एम एक्स प्लस सी साथे सरखावता ढाळ एम बराबर माइनस सेवन अचल पद नथी नथी एटले जीरो वायंतखन सी जीरो तमे इने आम पण गणी शको आ जे समीकरण आप्युं छे एक्स प्लस सेवन वाय इक्वल टू जीरो तो तमने कीधुं छे के भाई ढाळ अंतखन स्वरूप में लई जाओ एटले आपणे ए स्वरूप में लई गया तमे आ रीते गणी शको ए इक्वल टू वन बी इक्वल टू सेवन सी इक्वल टू जीरो तो एनो ढाळ એટલે માઇનસ એ અપોન બી એટલે માઇનસ વન બાય સેવન એક્સ અંતખંડ નથી પૂછ્યું આપણે લખી નાખીએ ચલો આમાં તો બે વસ્તુ તમે નોંધી શકશો ને એક્સ અંતખંડ એટલે માઇનસ સી અપોન એ પણ સીનું મૂલ્ય જીરો છે એટલે એક્સ અંતખંડ કેટલો જીરો અને વાય અંતખંડ તો એનું સૂત્ર છે માઇનસ સી અપોન બી પણ ત્યાં સીનું મૂલ્ય જીરો હોવાથી એ ગુણોત્તર જીરો થશે એટલે એ રીતે પણ ગણી શકો અને અંતખંડ સ્વરૂપ કીધું છે તો આપણે અંતખંડ સ્વરૂપમાં લઈ જઈએ આપણે બે રીતે ગણતા જશું અચ્છા એમાં બીજો દાખલો સિક્સ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ફાઈવ ઇક્વલ ટુ ઝીરો વાયને કરતા બનાવવાના છે ચાલો એક સ્ટેપ પાડી દઈએ થ્રી વાય ઇક્વલ ટુ માઇનસ સિક્સ એક્સ પ્લસ ફાઈવ ત્રણ વડે ભાગી નાખો એ ઢાળંતખંડ સ્વરૂપ આવી ગયું ને તો એને વાય ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી એની સાથે સરખાવતા રેખાનો ઢાળ એમ કેટલો માઇનસ બે અને એનો વાય અંતખંડ સી એટલે ફાઈવ બાય થ્રી આ સેકન્ડ જે મેથડ હતી ને એ પણ અહીંયા ગણી દઉં છું તમને એમાં બે અંતખંડની નોંધ કરશું આપણે પેલા સહગુણકો એક્સનો સહગુણક એ એનું મૂલ્ય છ પછી વાયનો સહગુણક બી થ્રી અને સી અચળ પર માઇનસ ફાઈવ તો રેખાનો ઢાળ એટલે માઇનસ એ અપોન બી એવા ભાગાકાર તો આવડી જાય ને માઇનસ બી એનો એક્સ અંતખંડ માઇનસ સી અપોન એ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ફાઈવ બાય સિક્સ અને એનો વાય અંતખંડ માઇનસ સી અપોન બી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ત્યાં પણ ફાઈવ બાય થ્રી તો બે લખી શકાય એમ એક્સ અંતખંડ અને વાય અંતખંડ તમે કોઈ પણ રીતે ગણી શકો તમને જે રીત ફાવે એ રીતે ગણવાની છૂટ છે ઓકે એમાં ત્રીજું સમીકરણ છે y ઇક્વલ ટુ ઝીરો ત્રીજું y ઇક્વલ ટુ ઝીરો તો y ને કરતા બનાવેલા જ છે બરાબર ને y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા એનો ઢાળ એટલે એમનું મૂલ્ય ઝીરો અને વાય અંતખંડ એટલે સીનું મૂલ્ય એ પણ ઝીરો તમને ખબર છે વાય બરાબર ઝીરો એટલે કોનું સમીકરણ છે મને ખબર કીધું છે તમને ભૂલી ગયા એક્સ અક્ષનું સમીકરણ વાય બરાબર ઝીરો અને વાય અક્ષનું સમીકરણ એક્સ બરાબર ઝીરો અથવા
तो जो एक सौ पद नथी नथी એટલે સહગુણક કેટલો जीरो वाई नो सहगुणक है अचल पद नथी जीरो तो रेखा नो ढाल जीरो अपॉन वन आग माइनस निशानी अंश में जीरो आ गया ने એટલે जीरो પછી એનો એક્સ અંતખંડ માઇનસ સી અપોન એ અંશમાં જીરો આવે છે એનો વાંધો નથી આપણને છેદમાં જીરો આવે છે છેદમાં જીરો એટલે અવ્યાખ્યાય અને વાય અંતખંડ કેટલો માઇનસ સી અપોન બી એ શું થશે જીરો પ્રશ્ન પૂરો થઈ ગયો બીજો દાખલો નીચે આપેલા સમીકરણોને અંતખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના દ્વારા અક્ષો પર કપાતા અંતખંડો શોધો અંતખંડ સ્વરૂપ એટલે કયું એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇક્વલ ટુ વન પેલું સમીકરણ છે થ્રી એક્સ પ્લસ ટુ વાય માઇનસ ટ્વેલ્વ ઇક્વલ ટુ ઝીરો ત્યાં બે રીતે ગણતરી થશે આપણે બે રીત કરીશું તમે ડાયરેક્ટ અંતખંડના સૂત્રો ઉપયોગ કરીએ છીએ ને આપણે એક અંતખંડ એટલે માઇનસ સી અપોન એ અને વાય અંતખંડ એટલે માઇનસ સી અપોન બી એ રીતે ગણાય અને અંતખંડ સ્વરૂપમાં લઈ જઈને સૂચના આપી છે તો આપણે એ પ્રમાણે કરશું જો શું કરવાનું છે પહેલા અચળ પદને જમણી બાજુ લઈ જાઓ હવે બાર વડે બધાને ભાગી નાખો એટલે એક્સ બાય ફોર પ્લસ વાય બાય સિક્સ ઇક્વલ ટુ વન તો રેખાનો એક્સ અંતખંડ તમને સમજાય એટલે હું થોડો ફેરફાર કરું છું લીટીમાં ખોટું નથી એને કોની સાથે તમે કમ્પેર કરશો એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇક્વલ ટુ વન એની સાથે સરખાવો તો એક્સ અંતખંડ એ ચાર અને વાય અંતખંડ બી છ પાછું અથવા એ ઇક્વલ ટુ થ્રી બી ઇક્વલ ટુ ટુ સી ઇક્વલ ટુ માઇનસ ટ્વેલ્વ તો રેખાનો એક્સ અંતખંડ એટલે માઇનસ સી અપોન એ માઇનસ માઇનસ પ્લસ બાર થઈ ગયા ને છેદમાં ત્રણ એટલે ચાર અને રેખાનો વાય અંતખંડ આવડશે ને ભાગાકાર છ એમ ગણાય આવું બાકીના બે દાખલાઓ માટે પણ કરીએ આપણે બે રીત કરશું તમને જે રીત ફાવે એ રીતે તમને ગણવાની છૂટ બીજું સમીકરણ છે ફોર એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ સિક્સ તમે જુઓ અચળ પદને જમણી બાજુ લીધું છે સીધું એટલે પેલા તમે છ વડે ભાગી નાખો એને ફોર એક્સ બાય સિક્સ સોરી વન અને એક્સ અપોન એ સ્વરૂપમાં લઈ જવું છે એટલે ચાર છે ને છેદનો છેદ કરી નાખશું એટલે એક્સના છેદમાં સિક્સ બાય ફોર સિક્સ બાય ફોર એટલે થ્રી બાય ટુ થાય ને માઇનસ અહીંયા છેદ ઉડી જાય છે વાય બાય ટુ ઇક્વલ ટુ વન હવે એને તમે એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇક્વલ ટુ વન એની સાથે સરખાવો તો એક્સ અંતખંડ એટલે એનું મૂલ્ય થ્રી બાય ટુ અને વાય અંતખંડ એટલે બીનું મૂલ્ય કેટલું બે બરાબર ને નહીં બરાબર
આપણા સમીકરણમાં વચ્ચે પ્લસ નિશાની છે, તમે ગોઠવું છે એમાં માઇનસ આવ્યા છે, ભૂલ ના થાય જોજો. એટલે હવે એ સમજાવીને ફેરફાર કરું, અહીંયા પ્લસ કરી અને આની નિશાની માઇનસ કરો, સમજાણો? જોજો એ ભૂલ ના થાય. જે પ્રમાણિત સમીકરણ છે એમાં એક્સ વાળું પદ અને વાય વાળું પદ ધન છે, એટલે માઇનસ નિશાની આવે, કદાચ એક્સ વાળા પદમાં માઇનસ નિશાની આવે અથવા વાય વાળા પદમાં માઇનસ નિશાની આવે રકમમાં, તો એને અચળ પદ સાથે ગોઠવી દેવી પડે, બરાબર? નહીં તો તમે સરખાવી ના શકો ને, અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ જ હોવા જોઈએ. અથવા તમારે આ રીતે ગણવું હોય ને તો રેખાનું સમીકરણ ક્યાં સ્વરૂપમાં જોઈએ? એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો. એટલે તમારે છ ને ડાબી બાજુ લઈ આવવા પડે આ રીતે. હવે એ બરાબર ચાર, બી બરાબર માઇનસ ત્રણ અને સી બરાબર માઇનસ છ, આ રીતે. તો એનો એક્સ અંતઃખંડ એટલે માઇનસ સી અપોન એ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને, છ ના છેદમાં ચાર એટલે થ્રી બાય ટુ, અને એનો વાય અંતઃખંડ માઇનસ સિક્સ અપોન માઇનસ થ્રી એટલે પ્લસ ટુ થઈ ગયા, પણ સૂત્રમાં આગળ માઇનસ નિશાની છે ને, હાલો હું લખું બધા માઇનસ નિશાની વાળા પદ લખું, એટલે જવાબ કેટલો થશે? માઇનસ ટુ. ચાલો એનો ત્રીજો દાખલો જેમાં છે, થર્ડ વન, થ્રી વાય પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો. એટલે પેલા અચળ પદને સામે લઈ જઈએ, હવે ભાગી નાખીએ, એટલે થ્રી વાય અપોન માઇનસ ટુ ઇક્વલ ટુ વન, તો વાય અપોન માઇનસ ટુ બાય થ્રી ઇક્વલ ટુ વન. એક સોળું પદ તો નથી, તો ખરેખર તો એ કેવી રેખા થઈ? સમક્ષિતિજ. તો એનો એક સંતકન વ્યાખ્યા ના હોય, તમને એમ ન સમજાતું હોય ને, હું થોડોક ચેન્જ કરીને પાછું કહું, આપણે બેને સામે લઈ ગયા ને એની સાથે એક્સ વાળું પદ ઝીરો સહગુણક સાથે આપણે મૂકી દઈએ એટલે સમજાશે. ઝીરો ઇન્ટુ એક્સ પ્લસ થ્રી ઇન્ટુ વાય ઇક્વલ ટુ માઇનસ ટુ. હવે માઇનસ બે વડે ભાગો એટલે ઝીરો ઇન્ટુ એક્સ અપોન માઇનસ ટુ પ્લસ થ્રી ઇન્ટુ વાય અપોન માઇનસ ટુ ઇક્વલ ટુ વન. તો એક્સના છેદમાં માઇનસ ટુ બાય ઝીરો પ્લસ વાયના છેદમાં માઇનસ ટુ બાય થ્રી ઇક્વલ ટુ વન. એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇક્વલ ટુ વન, એની સાથે સરખાવો. તો એક્સ અંતઃખંડ એટલે એની જગ્યાએ શું છે? માઇનસ ટુ અપોન ઝીરો, પણ છેદમાં ઝીરો હોય તો એ કિંમત અવ્યાખ્યાયિત થઈ જાય ને. એક્સ અંતઃખંડ એ બરાબર માઇનસ ટુ બાય ઝીરો અવ્યાખ્યાયિત, અને વાય અંતઃખંડ એટલે બી નું મૂલ્ય કેટલું? માઇનસ ટુ બાય થ્રી. પહેલી રીતે પણ ગણાવી દો કે એક્સ વાળું પદ નથી એટલે એક્સ નો સહગુણક કેટલો ગણાય? ઝીરો. જે પદ હાજર ના હોય ને એ ઝીરો સહગુણક સાથે ગણાય. બી ની કિંમત ત્રણ, સી ની કિંમત બે. તો રેખાનો એક્સ અંતઃખંડ એટલે માઇનસ સી અપોન એ એટલે માઇનસ ટુ બાય ઝીરો અવ્યાખ્યાયિત, કારણ કે એ સમક્ષિતિજ રેખા છે, અને એનો વાય અંતઃખંડ માઇનસ સી અપોન બી એટલે માઇનસ ટુ બાય થ્રી.
સહેલું છે આમ તો, પણ શું છે કે બધે બે બે રીત શક્ય હતી એટલે થોડુંક આમ તમને લાંબુ લાગે છે. આ બધી બાબતો આ ભલે ટૂંકા પ્રશ્નમાં ચાલે, પણ મોટા દાખલામાં તો આ એક સ્ટેપનું કામ છે. ખાલી નોંધ જ કરી લેવાની કે ભાઈ આપેલી રેખાનો ઢાળ આટલો છે, અથવા એનો એક્સ અંતખંડ આટલો છે, અથવા વાય અંતખંડ આટલો છે વગેરે. ત્રીજો દાખલો, નીચે આપેલા સમીકરણોને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો અને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ અને લંબ દ્વારા એક અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ શોધો. એમાં પહેલો દાખલો, એમાં ત્રણ દાખલા આપ્યા છે. એક્સ માઇનસ રૂટ થ્રી વાય પ્લસ 8 ઇક્વલ ટુ ઝીરો. જો તમે 8 ને સામે લઈ જશો ને તો એની નિશાની માઇનસ થઈ જશે. પછી પી ની જગ્યાએ એટલે સી ની કિંમત ઋણ થઈ ગઈ ને, તો એને સામે ના લઈ જવાય. બે રીત કરી દઉં તમને, ઉદાહરણમાં બે રીત કરી દીધી હતી ને, માઇનસ એક્સ પ્લસ રૂટ થ્રી વાય ઇક્વલ ટુ 8. એ બી સી ની કિંમત લખવી છે, લખી આલો, એ મજા આવશે કા. એમ કરીએ, એ ઇક્વલ ટુ 1, બી ઇક્વલ ટુ માઇનસ રૂટ 3, સી ઇક્વલ ટુ 8. તો સમીકરણના દરેક પદને રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે મૂલ્ય કેટલું થશે? 2. એના વડે ભાગતા એક્સ બાય 2 પ્લસ, હું આમ લખું, આપણે એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઈન આલ્ફા ઇક્વલ ટુ બી લખીએ ને, એમ લખું. એમ એક્સ ઇન્ટુ 1/2 પ્લસ વાય ઇન્ટુ માઇનસ રૂટ 3/2 પ્લસ 4 ઇક્વલ ટુ 0. અચળપદ સામે લઈ અને ધન રાખવાનું છે, એટલે એક્સના સહગુણક તરીકે જે 1/2 હતા ને એ માઇનસ થઈ જશે, વાયના સહગુણક તરીકે ઋણ કિંમત હતી એ ધન થઈ જશે ઇક્વલ ટુ 4. એને તમે એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા સાથે સરખાવો, બરાબર. એક્સ કોસ આલ્ફા પ્લસ y sin alpha equal to p, એની સાથે સરખાવ. તમે ડાયરેક્ટ cos alpha બરાબર માઇનસ 1/2 ને એમ લ્યો તોય ચાલે, આ થોડુંક સરળ કર્યું મેં. અને sin alpha હવે વિચારો, જે cos નું મૂલ્ય ઋણ હોય અને sin નું મૂલ્ય ધન હોય, પોલેસ્ટીસી યાદ કરો, ત્રિકોણમિતિ, ચરણ કેટલાનું? બીજું. અને ખૂણો કેટલો છે? પહેલા ચરણમાં કોષ્ટકમાં પાઈ બાય 3. તો અહીંયા પાઈ માઇનસ પાઈ બાય 3, વ્યવસ્થિત કારણ આપીએ આપણે. કોસ આલ્ફા લેસ ધેન 0, સાઇન આલ્ફા ગ્રેટર ધેન 0, માટે આલ્ફા બીજા ચરણમાં છે. તો આલ્ફા બરાબર 2π/3. અને પી અહીંયા જ લખી નાખીએ, ચલો ને. પી ની કિંમત કેટલી? 4 થઈ ગયું. અભિલંબ સ્વરૂપ લખવાનું છે, લખી દો. અભિલંબ સ્વરૂપ એટલે હવે સમજાઈ ગયું તમને, એક્સ કોસ તમે નક્કી કરેલો આલ્ફા 2π/3 પ્લસ વાય સાઈન 2π/3 અને સી નું પી નું મૂલ્ય કેટલું? 4. અથવા ચાલો એમાં પણ ઉદાહરણની જેમ અથવા કરી નાખશું, એક્સ માઇનસ રૂટ 3y પ્લસ 8 ઇક્વલ ટુ 0,
ए इक्वल टू वन, बी इक्वल टू माइनस रूट थ्री, यानी सी इक्वल टू एट. तो कोस अल्फा, सी नु मूल्य धन हो त्यारे कोस अल्फा ने साइन अल्फा सूत्रों में ऋण निशानी मुकवानी, એટલે માઇનસ એ અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે માઇનસ વન અપોન રૂટમાં વન પ્લસ થ્રી, એટલે માઇનસ વન બાય ટુ સાઇન આલ્ફા, માઇનસ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે હો, રૂટ થ્રીના છેદમાં વન પ્લસ થ્રી, રૂટ થ્રી બાય ટુ. અને પી બરાબર આલ્ફા લખી નાખો છો પેલા, હમ આપણે કાઉન્સમાં લખ્યું હતું એ અહીં લખી નાખીએ, લેસ દેન ઝીરો ગ્રેટર દેન ઝીરો, માટે આલ્ફા બરાબર પાઈ માઇનસ પાઈ બાય થ્રી, એટલે ટુ પાઈ બાય થ્રી. અને પી એમાં તો માન જ મૂકી દેવાય ને, માનાંક સી ના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે આઠના છેદમાં બે, એટલે ચાર. તો અભિલંબ સ્વરૂપનું સમીકરણ, આલ્ફા ને પી નક્કી થઈ ગયા, એક્સ કોસ ટુ પાઈ બાય થ્રી પ્લસ વાય સાઇન ટુ પાઈ બાય થ્રી ઇક્વલ ટુ ફોર, એ રીતે પણ ગણી શકો, આ રીતે પણ ગણી શકો. તમે છે ને બે રીતે સમજો છો બરાબર, પણ નક્કી કરી લેજો કે તમને કઈ રીત ફાવે છે, પછી એ રીતથી તમે ગણવાનું ચાલુ રાખજો. તમે બે રીત ચાલુ નહીં રાખતા, નહીં તો કન્ફ્યુઝ થશો. બે રીત પોસિબલ છે એટલે હું તમને બે રીત શીખવાડું છું, પણ તમે બે રીત ચાલુ નહીં રાખતા. બીજું y માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો, તો એ બરાબર ઝીરો, બી વન, સી માઇનસ ટુ. તો સમીકરણના દરેક પદને અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે એક વડે ભાગતા, એટલે ભાગાકાર તો નથી જ કરવાનો, અને અચળ પદને આપણે સામે લઈ લઈએ બરાબર. હવે ને ગોઠવીએ, એક્સ ઇન્ટુ ઝીરો પ્લસ વાય ઇન્ટુ વન ઇક્વલ ટુ ટુ. ઝીરો વન એવા મૂલ્યો છે કે જેમાં તમે ડાયરેક્ટ કહી શકો કોસનું મૂલ્ય ઝીરો ને સાઇનનું મૂલ્ય વન હોય એવી કિંમત કહી તો કે પાઈ બાય ટુ, એક્સ કોસ પાઈ બાય ટુ પ્લસ વાય સાઇન પાઈ બાય ટુ ઇક્વલ ટુ ટુ. તો એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇક્વલ ટુ પી, એની સાથે સરખાવતા આલ્ફાની કિંમત પાઈ બાય ટુ, પી ઇક્વલ ટુ ટુ. અથવા કરીને ગણી દઉં ને, એ ઇક્વલ ટુ ઝીરો, એક સોળ પદ નથી ને, વાયનો સહગુણક વન અને અચળ પદ કેટલું માઇનસ ટુ. અચળ પદ ઋણ છે ને, તો કોસ અને સાઇનના સૂત્રોમાં ધન નિશાની પ્લસ, પણ એ બરાબર ઝીરો છે. ઝીરોના છેદમાં કાંઈ લખવાની જરૂર ખરી, લખી આલો બસ, અંડર રૂટ ઝીરો પ્લસ વન. હવે તો ઝીરો લખી દઉં ને, સાઇન આલ્ફા બરાબર બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે વન અપોન અંડર રૂટ, એટલે વન બાય વન, એટલે વન કોસનું મૂલ્ય ઝીરો અને સાઇનનું મૂલ્ય વન, એવો ખૂણો કયો પાઈ બાય ટુ. તમે અંશમાપમાં લખો તો યા લેવો,
અંશમાં ફાવતું હોય ને પણ બને ત્યાં સુધી રેડિયનમાં આપની ટેવ રાખજો. અંશમાં બહુ લખ્યું દસમા ધોરણ સુધી. હવે તમને એ લાગવું જોઈએ ને તમે સાયન્સમાં છો, કંઈક નવું કરો છો એમ, તો આલ્ફા બરાબર પાઈ બાય ટુ અને પી માન સી છેદમાં રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બે નું માન બે છેદમાં રૂટમાં ઝીરો પ્લસ વન એટલે ટુ. તો રેખાના સમીકરણનું અભિલંબ સ્વરૂપ એક્સ કોસ પાઈ બાય ટુ, અભિલંબ સ્વરૂપ એટલે ખબર છે ને, હવે તો એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સેન આલ્ફા ઇક્વલ ટુ પી, એમાં આલ્ફા અને પીના મૂલ્યો જે મળ્યા હોય એ લખવા, એટલે થઈ ગયું અભિલંબ સ્વરૂપ. ઓકે, એમાં ત્રીજો દાખલો એ રકમ છે એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ ફોર, એને બે રીતે ગણિત નાખીએ. હવે એક માટે ક્યાં બાકી રાખવું એ ને, એ ઇક્વલ ટુ વન, બી ઇક્વલ ટુ માઇનસ વન ને સી ઇક્વલ ટુ ફોર. તો સમીકરણના દરેક પદને અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વર્ક કરેલ પ્લસ થઈ જાય ને, માઇનસ એક છે બીનું મૂલ્ય પણ વર્ક કર્યો એટલે પ્લસ વન થઈ ગયું ને, રૂટ ટુ વડે ભાગતા એક્સ ઇન્ટુ વન અપોન રૂટ ટુ માઇનસ વાય ઇન્ટુ વન અપોન રૂટ ટુ ફોર અપોન રૂટ ટુ. હું એક સ્ટેપ વધારીશ, શું કામે, એક્સ ઇન્ટુ વન અપોન રૂટ ટુ પ્લસ, અહીંયા પ્લસ નિશાની છે ને એટલે માઇનસ નિશાની છે ને એ અંદર લઈ લેશું, આ થશે ટુ રૂટ ટુ. આ ગોઠવણ થઈ ગઈ. હવે કોસનું મૂલ્ય ધન હોય અને સાઈનનું મૂલ્ય ઋણ હોય એવું ચરણ કયું, ચોથું. પણ કોષ્ટકમાં જાઓ ને તો વન અપોન રૂટ ટુ એટલે પાઈ બાય ફોર, ચોથા ચરણમાં જાઓ તો ટુ પાઈ માઇનસ પાઈ બાય ફોર, ટુ પાય માઇનસ પાઈ બાય ફોર એટલે સેવન પાઈ બાય ફોર થાય ને, તો એક્સ કોસ સેવન પાઈ બાય ફોર પ્લસ વાય સાઈન સેવન પાઈ બાય ફોર ઇક્વલ ટુ ટુ રૂટ ટુ. તો તમારો આલ્ફા થયો સેવન પાઈ બાય ફોર અને પીનું મૂલ્ય થયું ટુ રૂટ ટુ, એટલે અભિલંબ સ્વરૂપ આવી ગયું એમાં, એટલે આપણે અલગથી નથી લખતા, આ અભિલંબ સ્વરૂપ જ છે ને, પછી જ આલ્ફાને પી આપ્યા. બીજી રીત કરો ને તો એમાં અભિલંબ સ્વરૂપ છેલ્લે આપવું પડે, આમાં અભિલંબ સ્વરૂપ પહેલાં લઈ આવીએ આપણે પછી આલ્ફાને પીના મૂલ્યો લખીએ, એ બીજી રીતે કરી દો. એક દાખલા માટે શું બાકી રાખીએ ને, પણ તમે મારી વાત સમજી ગયા ને, તમારે બે રીત નથી કરવાની, ઉદાહરણમાંથી બે રીત કરી હતી ત્યાંથી એક રીત સમજી અને એ ચાલુ રાખવાની, ભલે મેં લખ્યું તમે નહીં લખતા બે રીત. આ સમીકરણ આમ થયો એક્સ માઇનસ વાય માઇનસ ફોર ઇક્વલ ટુ ઝીરો, એ ઇક્વલ ટુ વન, બી ઇક્વલ ટુ માઇનસ વન, સી ઇક્વલ ટુ માઇનસ ફોર. તો કોસ આલ્ફા સીની કિંમત ઋણ છે ને, એટલે કોસ અને સાઇન ધન એટલે એ યાદ રાખજો, કોસ આલ્ફા સાઇન આલ્ફા ના સૂત્રો અને સી એ વિરુદ્ધ નિશાની ધરાવે છે, એ બરાબર મગજમાં રાખજો, એટલું તો યાદ રાખવું પડશે. સાઇન આલ્ફા બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે થશે માઇનસ વન અપોન રૂટ ટુ, આ ધન મૂલ્ય આ ઋણ મૂલ્ય, ટુ પાય માઇનસ પાય બાય ફોર એટલે સેવન પાય બાય ફોર અને પી
मानक सी ना छेद मा अंडर रूट ए स्क्वायर प्लस बी स्क्वायर माइनस चार इन उम्मान ले चार अने रूट मा वन प्लस वन इले फोर बाय रूट टू थियो ने फोर बाय रूट टू इले टू रूट टू अभिलंब स्वरूप आपी देशो हवे तमने अल्फा ने पी मड़ी गयो ने तो अभिलंब स्वरूप मा लखी दियो समीकरण x cos 7 pi by 4 plus y sin 7 pi by 4 equal to 2 root 2. બરાબર એલું છે એમાં કાંઈ નથી. તમે કોઈ પણ એક રીત પકડીને ચાલજો એટલે બહુ સરળ છે. બે બે રીત તમે નહીં છેક સુધી નહીં કરતા, ઉદાહરણથી જ નક્કી કરી લેજો, પછી કન્ફ્યુઝન નહીં રહે. તમને જે રીત ફાવે એ રીત પકડીને ચાલો, બહુ સહેલું છે એમાં કાંઈ નથી. શરૂઆત હોય ને નવી બાબત ડેવલપ થતી હોય એટલે ત્યારે એમ લાગે કે અઘરું છે, પણ ખરેખર એ સરળ છે. અઘરું હોય તો હું તમને ચેતવી દઉં કે ભાઈ ધ્યાન દેજો. રેખાના સમીકરણોની વાત શરૂ થઈ તો નહોતું કીધું તમને કે ભાઈ હવે ધ્યાન દેજો, કારણ કે અલગ અલગ પ્રકારના સમીકરણો આવશે તો ક્યારે કોનો ઉપયોગ કરવો એ તમારે ધ્યાન આપવું પડે. ઓકે, ચોથો દાખલો જોઈએ. બિંદુ માઇનસ વન વન નું રેખા 12 કાઉન્સમાં x પ્લસ સિક્સ ઇક્વલ ટુ 5 કાઉન્સમાં y માઇનસ ટુ થી અંતર શોધો. એટલે બિંદુ અને રેખા વચ્ચે છે ને હંમેશા લંબ અંતર જ શોધવાનું હોય. એટલે અંતર શબ્દ ઉપયોગમાં લઈએ તો પણ તમારે લંબ અંતર જ મેળવવાનું છે, આ ધ્યાન રાખવાનું. ઓકે, રેખાનું સમીકરણ છે ને એને જરા આપણે ગોઠવવું પડશે. એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ 0 એ સ્વરૂપમાં. એટલે હું સમીકરણ લખું છું અહીંયા, પેલા તો ગુણી નાખીએ 12 6 72 ફાઈવ વાય માઇનસ 10. હવે ગોઠવીએ 12x પ્લસ 5y પ્લસ 82 ઇક્વલ ટુ 0 માઇનસ 10. આ બાજુ એટલે પ્લસ થઈ જાય ને, તો તમે જુઓ a બરાબર 12, b બરાબર 5 અને c બરાબર 1. ભૂલ થઈ ગઈ ને અહીંયા માઇનસ આ બાજુ આવ્યું ને, પણ સોરી, અને બિંદુ જે આપ્યું છે એક્સ વન વાય વન એ શું છે? માઇનસ વન વન. હવે તો આપણી પાસે સૂત્ર જ છે, બધી કિંમતો જ મૂકવાની છે. પી બરાબર માનાંકમાં એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માનાંકમાં 12 ગુણ્યા માઇનસ 1 માઇનસ 5 ગુણ્યા 1 પ્લસ 82 એના છેદમાં રૂટમાં 12 નો વર્ગ પ્લસ માઇનસ 5 નો વર્ગ. બધા મૂલ્યો અહીં યાદી છે, સૂત્રમાં સીધી કિંમત જ મૂકી છે, આપણે બીજું કાંઈ નથી કર્યું. માઇનસ 12 માઇનસ 5 પ્લસ 82 એના છેદમાં રૂટમાં 144 પ્લસ 25. 82માંથી 12 ગયા એટલે 70, 70માંથી 5 ગયા એટલે 65, એનું માન એટલે 65. આ કેટલા થયા? 13. એવું આવડે ને? એટલે લંબ અંતર કેટલું થયું? 5. 10.3. હાલો એકાદો જવાબ તો જોઈએ. 10.3 નો ચોથો દાખલો છે ને. ઓકે, યસ, 10.3 આવ્યું, યસ આવી ગયું. એનો ચોથો દાખલો 5 એકમ થઈ ગયું. ત્રીજા દાખલાના જવાબ છે ને એ અંશ માપમાં છે, ખૂણાના. આલ્ફા છે ને આપણે રેડિયન માપમાં લખ્યો છે, એ લોકોએ અંશ માપ લખ્યા છે. એ જરાક જોજો, મેં તમને કીધું ને કે હવે અંશ માપની ટેવ થોડી ઓછી કરો, રેડિયન માપની ટેવ રાખો, એ વધારે ઉપયોગી છે. ભવિષ્યમાં પણ તમને રેડિયન માપની જરૂર પડશે વધારે. એટલે અંશમાપને ભૂલી જવાનું એમ નહીં હો, એને યાદ રાખવાનું. પેલા શીખાતા એ ભૂલી જવાનું એવું નહીં,
તો તમે એમ કહો કે અમને એકડો લખતા નથી આવડતું, કારણ કે પેલા શીખતા ને એટલે એવું ના ચાલે. પાંચમો દાખલો, એક્સ અક્ષ પરનું ક્યુ બિંદુ એક્સ અપોન થ્રી પ્લસ વાય અપોન ફોર ઇક્વલ ટુ વન રેખાથી ચાર એકમ અંતરે આવેલ છે. આપેલી રેખાથી ચાર એકમ અંતરે આવેલું એક્સ અક્ષ પરનું બિંદુ, એક્સ અક્ષ પરનું બિંદુ હોય એટલે વાય એમ ઝીરો, ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ શું ધારશું આપણે, ગમે તે ધાર લ્યો ને, હાલો એક્સ વન ઝીરો, કારણ કે બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર છે, એમાં બિંદુના યામ એક્સ વન વાય વન છે ને, પણ અહીંયા બિંદુ એક્સ અક્ષ પર છે એટલે વાય વન એટલે વાય એમ ઝીરો. હવે રેખાનું જે સમીકરણ આપ્યું છે એને આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી કોડ ઝીરો એ સ્વરૂપમાં ગોઠવવું પડશે ને, ક્રોસ ગુણાકાર કરીને લસા સામે લઈ જાય એટલે ફોર એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ ટ્વેલ, અથવા ફોર એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ટ્વેલ ઇક્વલ ટુ ઝીરો. તો એ ઇક્વલ ટુ ફોર, બી ઇક્વલ ટુ થ્રી, સી ઇક્વલ ટુ માઇનસ ટ્વેલ, અને લંબ અંતર આપી દીધું છે. લંબ અંતર એટલે કોણ? પી. આ સૂત્રમાં એક એક્સ વન જ અજ્ઞાત છે, બરાબર, બાકી બધું આપી દીધું છે. એ લંબ અંતર છે ચાર. સૂત્ર મૂકીએ, પી બરાબર માનાંકમાં એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચાલો બધી કિંમતો મૂકતા જઈએ. ફોર પીનું મૂલ્ય માનાંકમાં ફોર એક્સ વન પ્લસ થ્રી ઇન્ટુ ઝીરો માઇનસ ટ્વેલ્વ છેદમાં રૂટમાં ચારનો વર્ગ પ્લસ ત્રણનો વર્ગ. ફોર એક્સ વન માઇનસ ટ્વેલ્વ એનું માન લખી નાખું ડાયરેક્ટ, નહીં કાંઈ નહીં, બસ હવે તો લખી નાખું ને, પાંચ આ બાજુ ગુણાકારમાં એટલે વીસ થઈ ગયા બરાબર માનાંકમાં ફોર એક્સ માઇનસ ટ્વેલ્વ, સોરી ફોર એક્સ વન. માન દૂર કરીએ, બે કિંમતો થાય ને, ફોર એક્સ વન માઇનસ ટ્વેલ્વ ઇક્વલ ટુ ટ્વેન્ટી, અથવા માઇનસ ટ્વેન્ટી બાર ને વીસ બત્રીસ, બારમાંથી વીસ બાર માઇનસ આઠ, તો એક્સ વન બરાબર આઠ અથવા એક્સ વન બરાબર માઇનસ બે. એક્સ વન મળી ગયા એટલે બિંદુ મળી ગયું ને, બિંદુમાં માત્ર એક સેમ અજ્ઞાત હતો, વાય એમ તો ઝીરો હતો કારણ કે બિંદુ એક્સ અક્ષ પર હતું. તો માગેલા બિંદુના યામ શું થશે? એટ ઝીરો અથવા માઇનસ ટુ ઝીરો. એકસો ની કિંમત આઠ અથવા માઇનસ બે આવીને. છઠ્ઠો દાખલો, નીચેની સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધો. એમાં બે દાખલા છે. પહેલું સમીકરણ છે ફિફ્ટીન એક્સ પ્લસ એઇટ વાય માઇનસ થર્ટી ફોર ઇક્વલ ટુ ઝીરો, અને બીજું સમીકરણ છે ફિફ્ટીન એક્સ પ્લસ એઇટ વાય પ્લસ થર્ટી વન ઇક્વલ ટુ ઝીરો. તમે જુઓ એક્સના સહગુણક સરખા, વાયના સહગુણક સરખા, એટલે સરખા કરવાની જરૂર નથી. એ બરાબર પંદર, બી બરાબર આઠ, સી વન માઇનસ ચોત્રીસ અને સી ટુ એકત્રીસ. બસ સૂત્ર મૂકી દો, માનાંકમાં સી વન માઇનસ સી ટુ એના છેદમાં રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર.
सी वन एटले माइनस चौत्रीस माइनस एकत्रीस एनु मान रूट पंदर नो वर्ग प्लस आठ नो वर्ग आ केटला थया पासठ आठ पंदर सत्तर याद छे ने पण पासठ छेद सत्तर पॉइंट में जवाब नथी काढवो छतां हुं तमने टेली करावी दू दस पॉइंट त्रण में छठो दाखलो बराबर दस पॉइंट त्रण यस छठो दाखलो पासठ ना छेद में सत्तर एटले पॉइंट में जवाब नथी लखवानो ओके એમાં બીજો દાખલો બે દાખલા છે એ જોઈ લઈએ આપણે સેકન્ડ એલ કૌંસમાં એક્સ પ્લસ વાય પ્લસ પી ઇક્વલ ટુ ઝીરો અને એલ કૌંસમાં એક્સ પ્લસ વાય માઇનસ આર ઇક્વલ ટુ ઝીરો એટલે સમીકરણો આમ છે એલ એક્સ પ્લસ એલ વાય માઇનસ પી ઇક્વલ ટુ ઝીરો અને એલ એક્સ પ્લસ એલ વાય માઇનસ આર ઇક્વલ ટુ ઝીરો એ બરાબર એલ બી બરાબર પણ એલ એક અચળ પદ સી વન એટલે માઇનસ પી અને બીજું અચળ પદ સી ટુ એટલે માઇનસ આર સૂત્ર મૂકીએ પી બરાબર માનાંકમાં સી વન માઇનસ સી ટુ જોજો પી ભેગા નથી જેવો આપણે પી લખો છે લંબનતોનો લખો સૂત્રમાં માઇનસ પી માઇનસ માઇનસ પ્લસ આર એના છેદમાં રૂટમાં એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર તો માનાંકમાં પી માઇનસ આર કે આર માઇનસ પી હવે તમને જવાબમાં કઈ રીતે આપે છે એ રીતે હું ડાયરેક્ટ લખી નાખું એટલે આપણે પછી એમાં ગમે તે રીતે લખાય ને માનાંક છે તમે આર માઇનસ પી કયો તોય ચાલે ને પી માઇનસ આર કયો તોય ચાલે વળી પાછું એમ ના થાય કે અમારા જવાબમાં આમ હતું પી પ્લસ આર ભાઈ પ્લસ પી નું મૂલ્ય પ્લસ પી છે સોરી 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 અહીંયા પ્લસ છે એટલે આ પ્લસ ઓકે ડન હવે શું ગોઠવણ કરી છે એ ગોઠવણ તમને કરી દઉં સીધી હો આ રૂટમાં ટુ એલ સ્ક્વેર થાય ને એલ સ્ક્વેર નું વર્ગમૂળ એટલે એલ નહીં હો પ્લસ માઇનસ એલ પણ આ તો લંબ અંતરનું સૂત્ર છે ને અંતર કોઈ દી ઋણ ના હોય એટલે માનાંકમાં આવશે એટલે બે નું વર્ગમૂળ એ આમ બહાર રાખશું અને પી પ્લસ આર ના છેદ એલને માનમાં રાખ્યા બરાબર ઓકે એટલે એ વાત પૂરી થઈ સાતમો દાખલો બિંદુ માઇનસ ટુ થ્રી માંથી પસાર થતી અને થ્રી એક્સ માઇનસ ફોર વાય પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો ને સમાંતર રેખાનું સમીકરણ શોધો સમાંતર એટલે ઢાળનો ઉપયોગ આપેલી રેખાનો ઢાળ આપણે ગણશું રેખા થ્રી એક્સ માઇનસ ફોર વાય પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો એનો ઢાળ યાદ છે ને સૂત્ર માઇનસ એ અપોન બી બરાબર માટે તેને સમાંતર રેખાનો ઢાળ એને આપણે એમ કહી દઈએ એના જેટલો જ અને એક્સ વન વાય વન બિંદુ જેમાંથી રેખા પસાર થાય છે માગેલી રેખા પસાર થાય છે માઇનસ ટુ થ્રી માંથી થઈ ગયું લ્યો બિંદુ આપ્યું હતું આપેલી વિગત પરથી આપણે ઢાળ શોધી લીધો એટલે બિંદુ ઢાળ સમીકરણ
वाई माइनस वाई वन इक्वल टू एम काउंस में एक्स माइनस एक्स वन पर थी रेखानु समीकरण वाई माइनस थ्री थ्री बाय फोर एक्स माइनस माइनस प्लस टू फोर वाई माइनस ट्वेल्व थ्री एक्स प्लस सिक्स गोठवीए बार ने छ अठार बराबर जीरो अने आठमो दाखलो रेखा एक्स माइनस सेवन वाई प्लस फाइव इक्वल टू जीरो ने लंब अने जेनो एक्स अंतखंड त्रण होय तेवी रेखानुं समीकरण शोधो पाछी ढाळनी वात आवी रेखा एक्स माइनस सेवन वाई प्लस फाइव इक्वल टू जीरो माइनस ए अपॉन बी सूत्र प्रमाणे ढाळ थाय माइनस अहीं माइनस छे प्लस थई गया तो एने लंब रेखानो ढाळ એને આપણે એમ કહેશું આપેલી રેખાના ઢાળ પર લંબ રેખાનું ઢાળ એ તમને લખતા આવડે છે પછી એક અંતખંડ ત્રણ યાદ છે ને એક અંતખંડ અને ઢાળવાળું સમીકરણ વાય ઇક્વલ ટુ એમ કાઉન્સમાં એક્સ માઇનસ ડી તેમજ એક અંતખંડ ડી બરાબર ત્રણ વાય ઇક્વલ ટુ એમ કાઉન્સમાં એક્સ માઇનસ ડી પરથી રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ માઇનસ સેવન ઇન્ટુ એક્સ માઇનસ થ્રી સાદું આપી દઈએ y ઇક્વલ ટુ माइनस सेवन एक्स माइनस माइनस प्लस ट्वेंटी वन सेवन एक्स प्लस वाय माइनस ट्वेंटी वन इक्वल टू जीरो ओके चलो अपनी बात ने अपने अहीं अटकावीए छे पेज नंबर 217 पर रकमों पूरी थी नेक्स्ट लेक्चर में आगे बात करशू ओके।